સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. કુપાત્ર દાનનું ફળ કુભોગભૂમિ મનુષ્ય કે કુમનુષ્યના ભાવ ગણાવ્યા છે તે અંગે તમારો પ્રશ્ન છે. ત્રિલોકસાર, તત્વસૂત્ર વગેરે ગ્રંથોમાં આ અંગે વર્ણન મળી આવે છે. મનુષ્યના મુખ્ય બે ભેદો છે, આર્ય અને મ્લેચ્છ. આર્યના પણ અનેક ભેદો છે, મ્લેચ્છ મનુષ્યોના બે ભેદો છે, કર્મભૂમિજ અને અંતર્દ્વીપજ. ભરતના 5 ખંડ, ઐરાવતના 5 ખંડ અને મહાવીરના 800 મળી એકંદરે 850 ક્ષેત્રો છે, તેમાં જન્મેલા મનુષ્ય કર્મભૂમિજ છે. અહીં બીજા મનુષ્યો સાથે અમુક ભારેકર્મી મનુષ્યો મ્લેચ્છ, તે હિંસક, દુરાચારી, અભક્ષ્ય ભક્ષણ કરનાર અને રાક્ષસ જેવા હોય છે. લવણ સમુદ્રમાં 48 દ્વીપ તથા કાળોદધી સમુદ્રમાં 48 દ્વીપ બંને મળી 96 દ્વીપમાં કુભોગ ભૂમિયા મનુષ્યો જન્મે છે, તેને અંતરદ્વીપ જ મ્લેચ્છ કહેવાય છે. અહીં જન્મનાર યુગલિક અકર્મભૂમિના જીવો છે, મંદકશય પણ સંયમ વગરના. અહીં ઉત્પન્ન થતા મનુષ્યના શરીરની આકૃતિ અને ચહેરા વિચિત્ર પ્રકારના હોય છે. તેઓને મનુષ્યનું શરીર એટલે કે ધડ મનુષ્યનું અને ચહેરો હાથી, સિંહ, ઘોડા, કૂતરા, રીંછ, ગાય કે માથલા જેવા હોય છે. કાન પણ વિચિત્ર પ્રકારના હોય છે, લાંબા, સસલા જેવા કે કાગળની પૂડી જેવા કે મોટા અને કદરૂપા હોય છે. કિમ નર, આ નર છે કે શું? એક જ પગ હોય છે અને માથે શિંગડા અને પૂંછડું, તેથી માણસ કે પશુ કિમ નર એ પ્રશ્નાર્થ રૂપે નામ પડ્યું. આયુષ્ય તો એક પલ્લે જેટલું લાંબુ હોય છે અને ઝાડના ફળ કે માટી વગેરે તેમનો ખોરાક છે. એક જ સાથળ હોય તે ગુફામાં રહે અને મીઠી માટી ખાય અને બાકીના મનુષ્યો ઝાડ નીચે રહે અને ફળ ફૂલ ખાઈને જીવન વ્યતીત કરે. નામના મનુષ્ય છે પરંતુ સંયમ નથી અને જીવન તો પશુ જેવું જ, ભારે કર્મથી શાપિત થયા છે. મિથ્યા દેવ, મિથ્યા અસત ધર્મ અને અસત ગુરુ પ્રત્યે અહોભાવ થયો, ભક્તિ પણ કરી અને દાન આપ્યું અને પોતે ધર્મકરણી કરી તેનું અભિમાન પણ કર્યું, આ કુપાત્ર દાનનું ફળ આ પ્રકારનું મળે છે. કુભોગ ભૂમિના મનુષ્ય 12 ધનુષ્યનું શરીર, વર્ણશ્યામ અને એક પલ્લે પ્રમાણે આયુષ્ય ભલે, પણ મરીને આ બધા કુભોગ ભૂમિના મનુષ્યો ભવનત્રિક દેવમાં ઉત્પન્ન થાય છે. ક્વચિત સંકિત થયું તો સ્વધર્મ દેવલોકમાં યુગ જાય એવો ઉલ્લેખ એક આમનામાં છે, પણ સંયમ વિના તપ નહીં તો સંકેત ક્યાંથી એમ બીજો આમનાય માને છે. જે હોય તે ટૂંકમાં દાન કોને કરવું, કોણે કરવું અને કેમ કરવું. પત્રસુદાના 702માં પત્રમાં, જૂની પત્રસુદાની આવૃત્તિમાં પત્રાંક 578માં પૂજ્ય બ્રહ્મચારીજીએ હરિવંશ પુરાણમાંથી સુપાત્ર દાનનો મહિમા સમજાવ્યો છે. દાન આપવા બાબત નકશો દોરી દીધો છે. 1700 વર્ષ જૂનો આ ગ્રંથ શ્રી જીનસેન આચાર્યની રચના છે. સંકિત સાથે 5 મહાવ્રતધારી મુનિ, સંકિતિ અણુવ્રતધારી શ્રાવક અને સંકિતિ પણ હજુ અવિરતી ગૃહસ્થ, આ ત્રણેય સુપાત્ર દાનમાં ગણાયા છે. આ લેનાર ત્રણેય સંકિતિ હોય અને જો આપનાર પણ સંકિતિ હોય તો જ એ સુપાત્ર દાન કહ્યું. મૂળમાં સુપાત્ર દાનમાં લેનાર અને આપનાર બંને પાત્રો સમ્યક દ્રષ્ટિ હોવા જરૂરી છે. આવો દાતાર દાનના ફળરૂપે મોક્ષે જાય અથવા તો ઉર્ધ્વગતિ પામે. સંકિત ધારીને ભક્તિપૂર્વક દાન દેનાર મેચ્છરદ્રષ્ટિ જીવ પણ પુણ્ય તો ઘણું બાંધે અને ભોગભૂમિને યોગ્ય પણ પુણ્ય પ્રાપ્ત કરે, પણ લેનાર સંકિતિ છે. પાત્રતા હોય તો દાનના ભાવે અને પ્રભાવે આ દાની આગળ ઉપર સતનિમિત્તો પામી સંકિત પણ પામી શકે. દાન અંગે આ શાસ્ત્રમાં માર્મિક બોધ છે કે બાહ્યથી વ્રત નિયમ પાળના પણ હજુ મિથ્યાદ્રષ્ટિ જ છે તેવાને ધર્મ સમજીને ભક્તિપૂર્વક દાન દેનારને આ દાન અવળું પરિણમે છે. આ દાનનું ફળ કુભોગભૂમિ કે કુમનુષ્યના ભાવ ગણાવ્યા છે. અણસમજણ લઈને જીવ ધર્મમાં પૈસા વાપરવાને નામે અધોગતિ નોતરે છે તે અંગે ચેતવણી આપી છે. દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે, પણ પરીક્ષા બુદ્ધિ નહીં હોવાથી વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્ય બુદ્ધિ આત્મહિતનું કારણ નથી એ સર્વનો સાર છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી અહીં બોધે છે. સામાન્ય વ્યવહારમાં સખાવત કરવી કે બારડા, બોબડા, લૂલા લંગડાને મદદ કરવી કે અબોલ પ્રાણીઓને
અનુકંપા દાન કરવું એ માર્ગાનુસારોનો ગુણ છે, અને વળી જ્ઞાનીઓ તો કોઈ ક્રિયાનો નિષેધ કરતા નથી, પરંતુ જીવની સમજણમાં સામટો ફેરવાથી વાચ્યાર્થ અને શબ્દાર્થ પકડી લઈ ભાવાર્થ ભૂલી જતા આત્માર્થથી જીવ ચૂકે છે. દાન આપવા સારું, આત્મજ્ઞાની ગુરુ ભેગું ભેગું કરવાનો બોધ આપતા નથી. હાથ ખરડીને પછી ધોવા કરતા હાથ ખરડવા જ નહીં કે બગાડવા જ નહીં એ જ્ઞાનીના ઘરની વાત છે. મૂળમાં તો પીપા પાપને કીજે પુણ્ય કિયા 12,000. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચારે વેરી નાખવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. ધર્મ તો જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતા પ્રગટે. જ્ઞાન પ્રત્યે જેમને પ્રેમ જાગ્યો છે, જ્ઞાની પ્રત્યે જેમને પ્રેમ ભેગ્યો છે, તે સજ્જનો જ્ઞાનદાન માટે પાઠશાળાઓ સ્થાપે. કારણ ધર્મનો સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાનદાન હશે ત્યાં ધર્મ રહેશે. તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરવા આત્મજ્ઞાનીનો બોધ છે. ધર્મ સ્થાનકમાં કે આશ્રમ વગેરે પડી રહેવા માટે કે તીર્થે તીર્થે ભટકવા માટે પૈસા ખર્ચે તે દાન સન્માર્ગે થયું ગણાય નહીં. સત્પુરુષના દર્શનનો યોગ હોય, સત્પુરુષ પ્રત્યે ભાવવૃદ્ધિનું કારણ બનવા પામે તેમ હોય તો જાત્રાએ જાય કે બીજાને લઈ જાય તો ખપનું. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીના વચનને લૌકિકમાં વાપરવા નહીં એવો બોધ પરમ કૃપાદેવે વચનામૃત 703 અને 704માં લંબાણપૂર્વક બોધ્યો છે. વ્યવહાર અને પરમાર્થ બંનેના ધ્યેય જ જુદા છે. માત્ર પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર જ્ઞાનીને સંમત છે. ટૂંકમાં જે વડે ધર્મ પ્રાપ્તિ તથા ધર્મ આરાધનામાં પોતાને અને પરને મદદ મળે તેવા કામમાં પૈસા વાપરવા ઘટે. જગતજીવો જ્ઞાનીના માર્ગને અને તેમની આજ્ઞાને પામે તે વિચારી તેવા માર્ગે પૈસા ખર્ચે તો લેખે લાગે. મૂળમાં તો આત્મજ્ઞાની બોધે છે કે પૈસા કમાવાનું બંધ કરશે કે ઓછું કરશે એટલે દાન કરવાનો વિકલ્પ જ ઉઠશે નહીં. સાથે આત્માર્થ ભણી વળતા મૂળ તત્વની સમજ આવતી જશે. સત્પુરુષ તો દાની જીવને પહેલો પ્રશ્ન પૂછશે કે આ વધારાનું ધન આવ્યું કઈ રીતે. આ પ્રશ્ન અને તેનો જવાબ ત્યાં જ ધર્મ છે. જગતનું ભલું આત્મજ્ઞાનીના લક્ષમાં છે. તે આપે તે દાન, આત્મજ્ઞાનીની આજ્ઞા એ જ દાન. બાકી બધું થાય છે તે નાદાનની ક્રિયા, અણસમજણનું ફળ છે કે જે જીવને કુમનુષ્ય બનાવે કે કુભોગ ભૂમિનો જીવ બનાવે. આવી ગતિમાં ધકેલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.